डीसा शहर में बनास नदी पुल पर आरोग्य विभाग की एक गंभीर बेदरकारी सामे आवी छे। बनास नदी पुल पर कोरोना टेस्ट माटे वपराती वपरायेली रेपिड टेस्ट की किटो मळी आवी छे। जाहिर मार्ग पर टेस्ट की आ किटो मळी आवी हती, आ वपरायेली जणाई रही छे, जे खूब ज गंभीर बाबत छे। कोरोना एक चेपी बीमारी छे अने तेना चेपथी बचवा माटे सरकार द्वारा अनेक गाइडलाइन बहार पाडवामां आवी छे, त्यारे कोरोनाना लेवाता रेपिड टेस्ट में जे किट वपराय ते किट जो वपरायेली होय तो तेनामां संक्रमणनुं जोखम खूब ज खतरनाक बनी शके, त्यारे डीसा शहेरना जाहेर मार्ग परथी आवी किटनो जत्थो मळी आव्यो छे। आ किटनो जे जत्थो मळी आव्यो छे ते किटो वपरायेली होवानું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જ્યારથી કોરોનાની કિટનો જથ્થો મળી આવ્યો છે તે પુલ પરથી દિવસ દરમિયાન લાખો લોકો પસાર થાય છે, તેવામાં કોરોનાની ખુલ્લામાં ફેંકાયેલી આ વપરાયેલી કિટ મોટું જોખમ સર્જી શકે તેમ છે। જિલ્લાની અંદર કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે અને દિવસે ને દિવસે કોરોનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। કોરોનાના સંક્રમણને અટકાવવા તરફ માટે એક તરફ વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આજે ડીસા શહેરમાંથી પસાર થતા બનાસ નદીના પુલ ઉપરથી એક ગંભીર બેદરકારી સામે આવી છે। કોરોનાના ટેસ્ટ માટે વપરાતી રેપિડ ટેસ્ટની કિટ વપરાયેલી કિટો અત્યારે બનાસ નદીમાં પુલ ઉપર તમને જોવા મળી રહી છે અને ખુલ્લામાં ફરી રહી છે। આમ તો આ એક પ્રકારનો મેડિકલ વેસ્ટ કહેવાય અને આ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે વપરાયેલી આ રીતની રેપિડ ટેસ્ટની કિટો જાહેર માર્ગો ઉપર ફેંકી દેવામાં આવતા આગામી સમયમાં કોરોનાનું જોખમ વધુ ખતરનાક હદ સુધી સંક્રમિત થઈ શકે છે। અત્યારે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે અહીં કેટલાક લેબલ પડ્યા છે, તો ક્યાંક ને ક્યાંક કોરોનાની વપરાયેલી રેપિડ ટેસ્ટની કિટો પણ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો જે ટેસ્ટની કિટ છે તે કિટના જે સ્ટીક છે, સ્ટીકથી માંડી તો રેપિડ ટેસ્ટના જે સેમ્પલ લેવા માટેના જે પેરામીટર આવે છે તે પણ તમને બનાસ નદીના પુલ ઉપર જોવા મળી શકે છે। અહીંયા બતાવીશ તમને કે જો તમે જોઈ શકો છો આ સ્પષ્ટ રીતે જોવાય છે કે એ સ્ટીક કે જેના દ્વારા લોકોના દર્દીના નાકમાંથી સેમ્પલ લેવામાં આવે છે તે સ્ટીક પણ અહીં ખુલ્લી અવસ્થામાં જોવા મળી રહી છે। આમ તો આનો નિકાલ કરવા માટે યોગ્ય નિયમો નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ ડીસામાં આ નિયમોની ધજાગરા ઉડતી નજરે પડી રહી છે। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા।